ખોળ હોરેટના ધણી મૂળું કમાડ જેથી વેરમાં અઠેવાળે ભણવા જાઉં તો તેથી મારી આ ખોડિયાર ને હું કીધું તું કે માં હોનાનો મીડોળ અને હોનાનો મોડિયો મારી તારે પારે છોડી એક કળશી નહીં પણ બે કળશીના નિવેદ કરી મારી કુળની કરીને પૂજીશ અને 32 પાખડીનું સતર ચડાવીશ માં પણ મને વેરમાંથી પંગણાવી પહોંચાવી અને હિમે ખીમે જો પાછો લઈ આવે ને તો એ મારી આ ખોડિયાર તને મારી કુળની કરીને પૂજીશ હો બાપ ધામને તૈયાર કરી નગર દરબારમાં ખાંડું પણવા જાય અથેવાળે પણવાનો જાય પણ આને તો અથેવાળે પણવા જવાનું હતું ખોળ હોરટ 1,80,000 જૂનાની હેઠ ગામ અડી ઘડી નવઘણ કુવો મેપસી ઘેરે જેના તીરથ ખોળ હરટ 1,80,000 ગામ જૂનાગઢના ધણી અને એને અથેવાળે પણવા જવાનું હતું કુળ વિનાના કવાટ હતા પોતાની કુળદેવ હતી મોમાય પણ એ પોતાની દીકરીને કરિયાવરમાં કાપડામાં આપી દીધા હતા ક્યાં જેને આપણે અત્યારે દ્વારકા કહીએ છીએ ધુતાર નગરી શહેર બોલાતી અને હાંગડા વાઢેરનું રાજ હતું એની અરે જૂનાગઢ સૂરજાબેનનો સંબંધ થયો હતો અને સૂરજાબા દીકરીને ખબર પડી હો કે માં ઉતાર નગરીના રાજા બહુ કંટા છે પોતાના દેવ દેવીઓને કોઈને માનતા નથી ડાક ડોકળ પેટી ભૂંગળા કાંઈ વાગવા દેતા નથી અને મેં બાળપણથી જાર સોખો જમી નથી મારી બાળપણથી તારી સેવા કરી છે કોરી ગાગરનું પૂજન કર્યું છે અને આજ મારે જવાનું છે મારી વિદાય થાય મારા લગ્ન થાય એટલે મારી વિદાય થાય માં તો હું સોરી ને મંગળ ચાર ફેરા ફરું ને ત્યારે મારી મારે તમને લઈ જવા છે મારી મોમાય આ દીકરીને દાયજા દાગીનાની મારી પાસે જમીન દીધી છે જાગીર દીધી છે માલ છે મિલકત છે આપ્યું છે પણ સાહેબ દીકરીને કોઈ કુળદેવ કરિયાવરની માલપા આપી હોય તો એ હોળ હોરેઠના ધણી મૂળું ખવાટે પોતાની દીકરીને મોમાય કરિયાવરમાં આપી સોરી મંગળ ચાર પહેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ અને ચોથું મંગળ જ્યાં વર્તે ત્યાં પોતાના પિતાશ્રી આવીને એટલું કીધું બેટા માગી લે માગ મારી દીકરી રાજપાટ સોનું સાંધી હીરા માણેક મોતી ધન કે દોલત માગ બાપુ મારે કાંઈ જોતું નથી પણ એક તમારું વચન મને આપો જે હું માગું એ તમે મને આપી દો આલે બેટ મારું વચન છે મારી દીકરી માગે એ આપી દઉં વચન આપ્યું વચન આપીશું ક્યાં એટલે સૂરજાબા એટલું કીધું બાપુ આપણી કુળદેવ જે મોમાય છે ને મને કરિયાવરમાં આપી દો મને કાપડામાં મારી મોમાય આપી દો બેટા બીજું કાંઈ નથી જોતું નહીં મને મારી મોમાય કરિયાવરમાં આપી દો આ મોમાય તેથી કરિયાવરમાં આપ્યા પછી કુળ વિનાનો કવાટ કુળની કોઈ નથી દેવ પણ ભગવતી મોમાએ જાતા જાતા એટલું કીધું કે હે મારા હોલ હોરેટના ધણી જા આથી હાથ વરહે તારું રાજ મારી મોમડિયાની ખોડિયાર બાંધ છે બા ઈ ધારી અમરેલી પાસે ગળથરો ને ગળથરાના ઘાટ માથે હોના રૂપાની માસલીઓ થઈ અને મારી જગદંબા ઝળાક મળાક ઝળાક મળાક ગળથરાના ઘાટ માથે રમે છે અને એમાં મારી જગદંબા જોગ માયા આગળ આવી અને હોળ હોરેટના ધણી કીધું કે હે મા મારે વેરમાં પણવા જવું છે ખાંડું નહીં હથેવાળે પણવા જવાનું એટલી માનતા કરી હતી માનતા ભૂલી ગયા એટલા માટે એક કુંડું લોહી ઉલટી કરે નાખી આવે ત્યાં બીજું કુંડું તૈયાર થઈ જાય વધે હાકેમો પોતાની બનતી કરે ત્યાં દર્દ વધવા મળ્યું જૂનાગઢમાંથી 150 બ્રાહ્મણને બોલાવ્યા હોળ હોરેઠના ધણી પાકડી ઉતારી ભગ્યા લાગીને એટલું કીધું ભાઈઓ ભૂજે મારો આ દુઃખ ક્યાંથી છે તમારા ટીપણાની માલિપા મને શોધ કહી દો પણ આવડો આ દુઃખ ટીપણાની માલિપા ન દેખાય હો આ તો મારી જગદંબાના ઘરનો કોપ હતો બાપલા હો આવડું યા દુઃખ ટીપણામાં દેખાય ના
સિપાયો પહેરી કરો દીવાનો 150 ને વાહના વાડામાં પૂરી દો ભલે ખીચડી ખાઈને ધુબાકો કરે. બીજા દિવસે જૂનાગઢની માલપાથી 150 ભુવાને બોલાય. હોળ હોરેકના ધણી ઘસારીની માલપા પાખડી ઉતારી અને પગે લાગીને એટલું કીધું કે એ મારી જગદંબાના માનાધારીઓ ભુવાઓ, મારે આ દુઃખ ક્યાંથી છે? તમારી જગદંબા હું કહી દે, કોઈને ઓતરણ ન આવે. એટલે 150 બ્રાહ્મણને પૂર્યા હતા એમ 150 ભુવાને પૂરી દીધા હો વાહના વાડામાં. જ્યાં સુધી આ દુઃખનું નિવારણ નહીં થાય ત્યાં સુધી કોઈને છોડવામાં નહીં આવે. મામા પણ ત્રીજા દિવસનો સંજોગ સમય બન્યો. મકવાણા જેની અટક નાતી કોળી એ ભવના ટળેટેની માલપાથી જાડા લાકડાની ભારો લઈ અને આવી જૂનાગઢની માલપા વેસે. 1 રૂપિયો કિંમત આવે તો આપી દે આઠાના જગદંબાના અને આઠાના પોતાના બાળ બચ્ચાની પેટ રોજીને આવ ભાઈ. એ ભારો આવી દિવાલ અરે ઠેરાવા ગયા. ફાટલ તૂટલ ફાળ્યું હતું એ પાખડી વાળનો ઢગલો થઈ ગયો. આમ સિપાયો ભાળી ગયા કે ભાઈ હો છો કે સૌ તો હો, હાલ હાલ તને સુનાના ધણી કંસારીમાં બોલાવે આવું, પણ મારો આ લાકડાનો ભારો છે વેસાય પછી આવું. બોલ તારા ભારાની કિંમત 1 રૂપિયો હાલે. 1 રૂપિયો આપી દીધો. રૂપિયો રોકડો ખિસ્સામાં નાખી અને જૂનાગઢની કંસારીની માલપા જે આવે હો મારી મેલડીનો ભૂ અને મારી મેલડીનો આવી સાહેબ ખમા ખમા. કોણ બોલે કે મકવાણાના કુળમાં પૂજાવશું મેલડી જેવી દેવ બોલું છું. માડી મારે આ દુઃખ ક્યાંથી છે કહી દે માં. એ વખતે વૈદો હતો, અત્યારે MBBS ને બધા ડોક્ટરો એ નહીં, વૈદો હતા. વૈદો નગર એક કુંડું લોહી ઉલટી કરી નાખ્યા ત્યાં બીજું કુંડું તૈયાર થઈ જાય. પણ તોય મારી આય ખોડિયાર કે જો કોઈને આમાં ફૂચકો પડવા દઉં તો હું આય ન કહેવાય. ઓ બા હા મારો મારો કોપ છે. મારી જગદંબા એટલું કીધું સાબક મકવાણાના કુળમાં પૂજાઓ મેલડી જેવી દેવ બોલું છું, પણ એ આ દુઃખનું એમ નિવારણ નહીં થાય કે તો કે સભી મુજ પર કરીને ગામ મેંદા જોગરાણાનો દીકરો અને ઘુગસિયો જેનું નામ માતા ખોડિયારનો મહાન ભૂવો છે, જો એને તીડિયાય તો ગિરનારના ગોતા ઉકલે બીજા કોઈથી ઉકલશે નહીં. હો બાપ ઘુગસિયાની 9 વર્ષની ઉંમર, 9 વર્ષની પોતાના બાપુ આ લોક છોડીને પરલોકમાં વ્યા ગયા છે મેંદો જોગરાણો. પણ 9 વર્ષનો દીકરો સિપાયો પહેરી કરો દીવાનો મન ભેગી પવન ભેગી હાંઠ લઈ અને જ્યાં તેડવા ગયા ને ત્યાં તો લોબડીના નાના અમથા ટુકડા માથે બેહી અને ખોરસાની માથે લોબડી ઓઢાડી. ખોરસું એને કહેવાય, વડીલોને ખબર હોય, એકચુલી વાળાને ન ખબર હોય. આ પાછી વાર્તા હું કરું ને એટલે મારે યુટ્યુબમાં કોમેન્ટ આવે કાળુભાઈ એકચુલી ખોરસું એટલે શું લે. પણ ખોરસું એને કહેવાય, ગાંડો બાવળો હોય પાકી ગયેલો હોય એને બહાર કાઢો, ધૂળ અને ઢેફા અને મૂળિયા જેને જામી ગયેલા હોય, બીજું કપાઈ ગયું હોય અને જે પીડ્યું હોય એ વેઠો હોય એને ખોરસું કહેવામાં આવે. અહીં ઘણા પીડ્યા છે જોઈ લેજો. એની માથે લાલ લોબડી ઓઢાડી હતી, ગજરાની ડમર ડાગ બનાવી, ગિરનારમાં ખાખરા બહુ થાય, ખાખરાના પાંદના પડા બાંધી અને ઘુંઘસિયો 9 વર્ષનો એ ઝાડી ઝાડીની માલપાઈ ખોરસા સામે ડાગ વગાડે ને ખોરસાની માલપાઈની અવાજ આવે ખમા ખમા. મેંદા છોકરાની ખોડિયાર બોલું છું હો. ખોરસાની માલપાથી અવાજ આવે એ ખોડિયા માણા હતો થૂણે એ નવાઈ નથી પણ ખોરસા છે. જૂનાના સિપાયો આવી પગે લાગે કે ભલો મેંદા જોગરાણાની ખોડિયા. પગે લાગે ખોરસા ને લાલ લોબડી પોતાના બાપ વખતની હતી એ માથે ઓઢાડી હતી ખોરસું ઢૂંઢતું હતું. ભુવાને પગે લાગ્યા અને એટલું કીધું ભુવા આપા અમે તમને તેડવા આવ્યા છીએ. ક્યાંથી આવો છો ભાઈ? કે જૂનાગઢ થી આવી છે એમ કે હા આવું, પણ મારી જગદંબા મારી આ ખોડિયાર કેમ તો આવું નગર નો અવાયો ભાઈ. અને ખુંગસિયાએ કીધું માં
મને જૂનાગઢ થી તેડવા આવ્યા છે, જો તમે કહો ને તો જાઓ, જા મારા દીકરા, પણ હું ખોડિયાર કહું એમ કરવું હોય તો જા, માડી તું કે ઈ કરું, અત્યારે જૂના નો ધણી બે હાલતમાં છે, પણ હું ખોડિયાર તને એટલું કહું છું કે સાદા વેચ એને ત્રણ પાટું મારજે, હું તને મેંદા જોગરાણા ની ખોડિયાર કહું છું, હો બાપ લોબડી માથે બેહી પરોઠી વાળી અને ત્રણ વાર કીધું જય આઈ ખોડલ, એટલું ત્રણ વાર બોલે ને ત્યાં તો લોબડી નો ટુકડો આકાશમાં ઉડ્યો, જૂનાગઢની માલપા મજેવડીના દરવાજે હડાફ લઈ અને ઘૂંઘસ્યો ભો ઉતરી ગયો, ભાઈ શેને મજેવડીનો દરવાજો, મજેવડીના દરવાજે ઉતરી અને જ્યાં જૂનાગઢની માલપા પ્રવેશ કર્યો ને, ત્યાં તો મરેલી એક વાસડી પડેલી, ઘૂંઘસ્યા એમ થયું કે માં જૂનાગઢની માલપા આવતા અને ગાય તો માં કહેવાય, પણ મારી જો મારી હારી આવી હોય ને, મારી આઈ ખોડિયાય, મેં તો નહીં પણ મારા વડવાએ મારા બાપ દાદાએ જો તને કોકદી જમાડી હોય તો, હે માં આ મરેલી છે એને જો હજીવન કરી દે ને તો મને ખબર પડે કે મારી હારી આવી હો, મારી આઈ ખોડિયાય, આ મારી માથાણીની ફૂલ દેવ હા, હાથમાં જળની અંદલી લઈ અને ત્રણ વાર મારી આઈ ખોડિયાર નું નામ લે ઘૂંઘસ્યો, જય આઈ ખોડલ, જય આઈ ખોડલ અને જય આઈ ખોડલ એમ કરી અને જે આંધળી સાટે ને, તા તો મરેલી હતી જીવન કરી, મરેલી હતી વાસડી હજીવન કરી અને આખો જૂનોગઢ બહાર નીકળ્યો, વાહ ભૂવો વાહ, છે નાનો પણ માતાજી ની સહાયતા વાળો છે, ધીમે 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 જૂનાગઢની કંસારીની માલિપા આવ્યા, સિપાહીઓ ફેરી કરો દીવાનો એક કરતા 21 હાજર બેઠા છો ભાઈ, કારણ કે હોળ હોરઠના ધણી ભાઈ અકડા ઠઠ દાયરો બેઠો છે અને કંસારીની માલિપા જે આવે ને ઘૂંઘસ્યો, તો મારી ખોડિયારનો આવી સાહેબો અને ગડગડથી દોઢ કાઢી ધાડ 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 ત્રણ પાટું મારી, સિપાહીઓ ફેરી કરો દીવાનો ઉભા થઈ ગયા, ભાઈઓ એક તો એટલા એટલા જૂના નો ધણી પીડાય છે રીબાય છે અને આ ભૂએ આવીને એને ત્રણ પાટું મારી ચાલી લો, પણ ત્યાં તો હોળ હોરેટ ના ધણી ઉભા થઈ અને પગે લાગીને એટલું કીધું કે ભાઈ એને કોઈ કઈ કહેશો નહીં, કેમ એની ત્રણ પાટું એ તો મારી અંગ પીડામાં રોગ હતો ને એ બધો ભાગી ગયો છે, માં બોલ બોલ બોલ, ખમા ખમા એ મારા જૂના ના ધણી, હે મારા જૂના ના ધણી, તારે એક દી વેરમાં ભણવા જવું તેથી મને હું કીધું તું, માડી સોનાનો મીંડોળ સોનાનો મોડિયો તારે પારે છોડી, બે કળશીના નિવેદ કરી 32 પાંખડીનું 17 સડાવી અને મારી કુળની કરીને પૂંજી આવું કીધું તું કા, કે તો લાય કે પણ મારી કાલ હવારમાં રજવાડામાં તો હું હોય હુકમ કરવાનો હોય ને ભાઈ, આખા નગરની માલપા જૂનાગઢની માલપા ઢંઢેરો ટીપાવી નાખ્યો, કાલ ગળ ધરે નિવેદ છે, કાલ ગળ ધરે નિવેદ છે, દણાણ 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 માણસો, જહો જહો મા મા, હા મારી ભગવતી, મા મા તારે તો મારી રાજા ઈ ને ફરજા ઈ ભગવતી રાક ઈ, પણ માણસો બધું હડાડાટ ગળથરાના ઘાટ માથે જાય છે, ઉમલદે પરમાર ને કોઈ કેવડાવ્યું નહીં હો, હવે નવગણનો જન્મ કરાવો ફાઈનલ થઈ ગઈ, હા વાર્તાનો ત્યારે હું જણ શું છું,
બહુ વાર્તાઓ કરી હો એને દયા થયા મા મા વાહ વાહ એ દર્શન એક પછી કરજો મારો બાપ વાહ વાહ જય હો મારી ભગવતી જય હો માં પોતાના દાસી ફૂલાબા બેન બે એક મેડીએ બેઠા છે જુનાગઢ ની માલપા કોઈને બોલો સાલો નો સાંભળ્યો એટલે હુમલદે પરમારે એટલું કીધું કે બેનબા આ ભાઈ સાહેબ કેમ આપણા રજવાડામાં કોઈ બોલતું નથી કે મહારાણી આજ બધા ગળથરે નિવેદ કરવા માટે ગયા છે આપણને કોઈ નથી કેવડાવ્યું કે ના કે હાલ આપણે જવું તો છે ગળથરાના ઘાટ માથે ભલે ન કેવડાવ્યું જા મોદી ખાનેથી નિવેદ દે જા ફૂલાબા બેનડી મોદી ખાને નિવેદ લેવા દા નિવેદ લેવા જાય એટલે ના પાડે તમને નિવેદ દેવામાં નહીં આવે કેમ કે ઓલા છ રાણી સહી માન્યતા છે ને તમે હવે અણમાન્યતા રાણી થઈ ગયા છો ફૂલાબા ભેંડડી માઠ મેળી આવી અને હુમલદે પરમારને કીધું કે ભાઈ સાહેબ આપણને નિવેદ નહીં મળે નહીં જો તો એક એક વેલડું છે બગી છે રથડો છે તો હાલને જાય એ લઈ લે પણ જ્યાં જોવા જાય તે એક વેલડું એક રથડો એક ગાડું કાંઈ ન મળે અળિયો બળિયો બે બળદ જેને નાથ મોડાય કાઢી નાખેલા હો ઉંમર થઈને એટલે આવા બળદિયા પણ તોય ધોરી કહેવાય ને ભાઈ ધરમાં નાખ્યા અળિયો ઉભો કરે તા બળિયો બેહી જાય ને બળિયો ઉભો કરે ત્યાં અળિયો બેહી જાય હુમલદે પરમાર અને પોતાના દાસી બે બળદિયા મથન કરે છે બળદિયા હાલતા નથી અને અહીંયા ઓલી સોય રાણીઓ ગળધરાને ઘાટ માથે ખોળા પાથરે અમને દીકરો દેહે અમને દીકરો દેહે મારી આઈ ખોડિયાર કે હજી મારી માન્યતી આવી નથી મારી હુમલ જે પરમાર નથી આવ્યો મારી જગદંબાઈ આમ જૂનાગઢ સામે નજર કરી પણ ત્યાં તો બે હુમલ જે પરમાર અને ફૂલાબા બેનડી બે બળદી આરે મથન કરે છે મારી આઈ નો આગેવાન વીર વાસંગી કીધું જા જા મારા વીરા જા જા મારી હુમલ ને પરમાર ને તેડિયા વીર વાસંગી ભૂદેવ જેવું સ્વરૂપ ધારણ કરી અને જૂનાગઢ ના ઝાપા ની માલપા આવીને એટલું કીધું બહેનું ક્યાં જવું છે કે ભાઈ ગળધરે બધા નિવેદ કરવા ગયા છે અમારે જવું છે પણ આ બળદી હાલતા નથી લાવો હાકી લઉં વીર વાસંગી હાશમાં રાસ લઈ થોડી વાર બેઠા રહ્યો ક્યાં હલતા નહીં કોઈ બે જાઓ બધા શાંતિ થી બે જાઓ ભાગું તો મારી એ જી ભોમ ક્યાં લાજે ને ભોરી જીલે નહીં ભા એ મેરું શ્રીખા ભલે ડોલવા લાગે એને આકાશ નો આધાર આજા મેરા માણ માજા નહીં મૂકે પણ શેલિયો એનું સત નહીં સુકે ઘડીક ભાગોમાં નવઘણ નો જન્મ કરાવે ખોડિયા રહી વીર વાસંગી હાથમાં રાસ બળધ્યા ની લઈ ગાડા ની માલપા બેહી અને બે ની માથે જે હાથ ફેરવો ને ત્યાં તો પહેલી ધર ની જોડ થઈ ગયો ખમ 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 ખડે આઠ ગળધર ના ગાંઠા માં નીકળી જાય હુમલદે પરમાર ઝાર નું વચ્ચે ખેતર હતું ને એમાંથી પાંચ કરોડી ઝાર ની લઈ અને ખોળાની માલપા સોળતા 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 વ્યાગે છો ઝાર છે ઈ માતાજી છો હા ઝાર છે ને ઈ માતાજી છે એને ગમે ઈ રીતે ખાજો ઝાર બાજરામાં ભેળવીને ખાજો તમને રોગ નહીં આવે પણ હવે તો ઝાર કોને ભાવે ભાઈ પીઝા બર્ગર પાણીપુરી એટલે આ કોગદી ખાવે ઈ મા છે હો ઝાર ઝાર છે પેલા માવડિયું ઝારનો રોટલો બનાવતા એક ટાઈમ ઈ ઝાર સોળતા 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 હજી
આપણે જાહેરનું ખેતર હોય ને, સોમાહામાં જાહેરનું વાવેતર કર્યું હોય એમાં પાંચ કરડી વાંકી આવે. ખેડૂત ખેતી કરતા છે ને ખબર છે, વાંકી આમ આવે ડુંડી. ઈ ખોડિયારની માનેતી ડુંડી છે. હા, ઈવડી કરડી ખોળાની માલબા હુમલદે પરમાં રાજના રાણી હતા, પણ છતાં સોળે છે. થોડો ગળ ધરો આગો રહ્યો દસક ડગલા, એટલે એટલું કીધું કે મારા વીરા રાજની રાણી સૌ, પણ મારી માં આગળ તો મારે પાંચ ડગલા હાલવા જોઈએ. ગાડાની માલપા હેઠા ઉતરી અને ધીમે 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 ગળધરાના ઘાટ માથે મારી આ ખોડિયાર આગળ જઈ અને પસાડી ખાધી હો મારી જગદંબા આગળ. હું મને ભરમારે પસાડી ખાધી હો. આપો આપ મારી આ ખોડિયાર આવી બાવડું ચાલી અને એટલું કીધું કે સાની રેજા મારી દીકરી રોશ નહીં. ઝારેથી ઝારેથી માતાજીને વધામણું કર્યું અને બાવડું ચાલી ગળધરાના ઘાટ માથે લાવીને એટલું કીધું કે હવે ખોળો પાથે મારી હુમલદે પરમાર, ખોળો પાથે મારી દીકરી, દીકરો દઉં તને દઉં. હુમલદે પરમાર કે હો હો માડી, મારી તો હવે 75 વર્ષની ઉંમર થઈ છે, પાપણીયું પરદળી માથે ભીડી વરના વાળ આવી ગયા છે. દેવો હોય તો મળી આ સોમાંથી એકાદીને દે દે, કે નહીં દઉં તો મારી હુમલદે પરમારને દઉં. ખોળો પાથરો હુમલદે પરમાર 75 વર્ષની ઉંમરે હો, અને ઝાડના પાંચ દાણા આપ્યા. કાલે બાપ સવારમાં નાઈ ધોઈ કવલી ગાયનું દૂધનું ટીપું ઉછેળીને માલપા લઈ અને હુરજ નારાયણની સાક્ષીએ દાણા ગળી દાજે. 9 મહિના અને 13 દિનો સમય થાય એટલે તારા ઘેરે દૂધના ફીણ જેવો દીકરો દઉં એમ જાણજે. હું ખોડિયાર બોલી દઉં બાપ. સોચું ના ખાર, સોચું વિના મને હાલે ને, જેને ઈર્ષા કહેવાય. બાયું દાણા ગળશે દીકરો થાય, દાણા ગળવા દેવાય નહીં, અને જો દાણા ગળી જાય ને એને દીકરો થાય તો એનું માન વધશે ને આપણું સોયનું માન ઘટી જાય. દાણા ગળવા દેવા નથી. સવારમાં જે હુમલદે પરમાર નાઈ ધોઈ કવલી ગાયનું દૂધનું ટીપું અથેળીને માલપા લઈ અને દાણા ગળવાનો જે સમય કરે ને, ત્યાં 100 રાણીઓ 100 રાણીના દાસી ફરતા ફરતા આવીને ઊભા રહી ગયા. એક હારે ઠપાટ મારી દાણા હાથમાંથી ઉડાડી નાખ્યા, પણ એક દાણો દૂધના ટીપાની માલપા રહી ગયો. હુમલદે પરમારના પેટમાં વહી ગયો ભાઈઓ. બીજો દાણો ઘોડીના પાવરામાં ગયો, ઘોડા રાખતા એને ખબર હોય જોગરાણ દઈ એના પાવરામાં ગયો. ત્રીજો દાણો પારેવી સરી ગઈ, ચોથો દાણો દેવાય પટેલ આહીરના ઘરે ગયો, અને પાંચમો દાણો દરિયા દેવમાં ગયો. હો બાપ, આ પાસે કણ વેચાણા અને આ ગણતરિયા દિવસો ચાલુ થઈ ગયા બાપલા. હો અહીંયા વાતો કરતા વાર લાગે, સમય જવા મળી ગયો. 100 મહિનાનો સમય ગયો એટલે પાંચેય ઠેકાણે હારા દિવસો જાય છે. હુમલદે પરમારને હારા દિવસો જાય. ઓલી 100 રાણીઓની નજરે થયું કે ભાઈ હુમલદે પરમારને તો હારા દિવસો જાય, હવે આના માટે શું કરવું? કે આપણે જૂનાગઢની માલપા ખોખલ્યા પંડિત છે, કોઈ બાળકનો જન્મ ન થાય એટલે પૂંખ મંત્રી દે હાલો ને બોલાવીએ. ખોખલ્યા પંડિતને બોલાવ્યા અને કીધું કે દા તમે કોઈ બાળકનો જન્મ ન થાય એવું જાણો છો કે? હા, પણ એના માટે વસ્તુ જોઈ. કે હું જોઈ? એક અવળા સાંકળે સેડેલું માટલું જોઈએ, 1.25 અડદ અવળી ઘંટીએ દળાવી નાખો, અને હુમલદે પરમારની જે હાલચાલ હોય ત્યાં દોણું દાટી દઉં. બાળકનો જન્મ થાય નહીં, બાળકનો જન્મ ન થવા દો એમ કે. હા, અવળી ઘંટીએ હવા છે રડત દળાવી નાખી. જૂનાગઢની માલપા હાળો બની બે પ્રજાપતિ બે રે, 100 રાણીઓ 100 રાણીના દાસી ગયા. જૈન કીધું ભગત એક અવળા સાંકડે સેડેલું માટલું હોય છે કે? પણ કઈ અવળા સાંકડે સેડેલા માટલા હોય?
બે વાતું સીધું કરે ત્યાં આમથી એનો હાળ આવ્યો, મારી આગળ એક છે પણ એના નિવેદ દેવા પડે. મોઠે માગ્યા એટલે રૂપિયા આપી દીધા, માટલું લઈને આવ્યા. પછી હાળો બની બે કહેવા માંડ્યા, ગવળે સીડું ખવળે સીડું દે ને, માટલું લઈને વ્યા ગયા. હવા છે અડદ અવળી ખંડિયા દળી નાખ્યા અને નાના નાના પૂતળા બનાવી જેની પૂખ મંત્રી અને હુમલદેવ પરમાર ની મેળિયા થી જ્યાં હાલસાલ હતી ત્યાં દોણું ગાંઠી દીધું. હો ભાઈ અહીંયા 9 મહિના અને 13 દિનો સમય થયો, પણ ચારે ઠેકાણે અવતાર મળ્યા થવા. દેવાજ પટેલ આહિરના ઘરે જાહલ અને ઉગાનો જન્મ થયો, પારેવીને પારેવાનો જન્મ થયો, દરિયા દેવમાં મગરમચ્છનો જન્મ થયો અને ખોડીને એ વલો દેવાંગી સપડા જ નામનો વશેરો. દેવાંગી સપડા નામનો વશેરાનો જન્મ થયો, હુમલદેવ પરમારને જન્મ ન થાય. ભૂખ મંત્ર આવી જેના કામણ કરાવ્યા છે, પણ વાત કરતા વાર લાગે. 9 મહિનાની નિરાત અને 10મો મહિનો દૂર જવા મળી ગયો. એક તો 75 વર્ષની ઉંમર છે અને 10 મહિના જાય જન્મ ન થાય, કેવી વીતી છે, કેવું દુઃખ છે. નાટે રાંઢવું બાંધી અને ગળા ફાવો ખાવાનો સમય કરે અને મારી આય ખોડિયાર ને કહે, મારી આય ખોડિયાર સાંભળે શું કહેશે બાપ. એ મને સલામ રે દેવા સુનાના, એ ધણી નો બાવડું એટલું કીધું, મારી હુમલદેવ પરમાર મરીશ નહીં, જો મરવા દઉં તો મને ખોડિયાર ને મેણું બેહે, પણ તારી દાસી ફુલાબા બેનડી એને બોલાય, ફુલાબા બેનડી દાસી હતા એને બોલાવીને કીધું કે જા અત્યારે જૂનાગઢમાં ઊંધા નગારા પડ્યા છે ને એ ખવડા કર અને ઘાવ વગાડ, કહેજે રાજમાં કુંવર થેલમો, રાજમાં કુંવર થેલમો. અહીંયા નગારા વાજા એ વલી નો બાજ મડી વાગવા, નગારા નો બજુ મડી વાગવા, રાજમાં કુંવર થેલમો, રાજમાં કુંવર થેલમો. ઓલી સો રાણી ના દાસી કાન સમક્યા, બાયું ઓલા કામણ કર્યા, હાસા કર્યા, ખોટા કર્યા, હાલો આપણે જોવા જવું છે. દોણું ડાટે લોટી બહાર કાઢે, તા કળિયુગ ઠેકીને બહાર નીકળી ગયો, પણ હુમલદેવ પરમાર ને મારી આય ખોડિયારે રા 9 ખંડનો જન્મ કરાવ્યો. હો બાપ, મેર લાવી ભગવતી વા, શું કહે છે એ મેર આવે તો ખોડિયાર માં કાંઈ કહેતા ના જો.